કુણિયા ગામના સરપંચ પુત્ર ઉપર ખુલ્લેઆમ ઇકબાલગઢ પાસેના વિશ્વેશ્વર મેળામાં કરવામાં આવ્યો જીવલેણ હુમલો. અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ઘણા વર્ષોથી શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં લોકો દૂર દૂરથી આવે છે અને મોટાભાગના આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો આ મેળામાં અચૂક આવે છે. ગઈકાલે આ મેળામાં અસામાજિક તત્વો દ્વારા મેળાની મજા બગાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ લોકો રાજસ્થાનની ગેંગના માણસો હતા. રાજસ્થાનના યુવકો દ્વારા 7 વોટ્સએપ ઉપર ગ્રુપમાં માર મારવાનો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. આ મેળામાં અમીરગઢના ખુનિયા ગામના સરપંચના પુત્ર ઉપર ગઈકાલે મેળામાં રાજસ્થાનની ગેંગ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખુનિયા ગામના સરપંચ પુત્ર પંકજભાઈ વાસિયા નામના યુવક ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પંકજભાઈ મેળામાં મોબાઈલ ઉપર વાત કરતા હતા. તે સમયે અસામાજિક તત્વો દ્વારા પાછળથી મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ પંકજભાઈએ મોબાઈલ આપ્યો ન હતો. મોબાઈલ ન આપતા 60 કરતાં પણ વધારે લોકો એકસાથે સરપંચ પુત્ર ઉપર તૂટી પડ્યા હતા અને જીવલેણ માર માર્યો હતો. એકસાથે 60 કરતાં વધુ લોકો દ્વારા મારના કારણે પંકજભાઈ બેભાન થઈ ગયા હતા. બેભાન અવસ્થામાં પંકજભાઈ પાસેથી તે ટોળાએ 2 મોબાઈલ અને તેમના જોડેથી જે રૂપિયા હતા તે લઈ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પંકજભાઈને વધારે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે અમીરગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. શુક્રાણા વાસ્યા, જનરેશ ટીવી, અમીરગઢ. બોલો. વિશ્વેશ્વર મેળામાં ગયો હતો ત્યારે એ 70 બધું એનું ટોળું હતું. ત્યારે હું સાઈડમાં ઉભેલો હતો એટલે ફોનમાં વાત કરતો, એના સિસ્ટમમાં મોબાઈલ ના હતા, મોબાઈલ એમને ના આપતો. એટલે એ લોકોએ હથિયારો હતા, સિંગડીઓ હતી, કુવાડીઓ હતી, એ બધું મારવાનું ચાલુ કર્યું. પછી એ રીતે મારવાનું ચાલુ કર્યું ને પછી ઉપાડી મને ખેતરમાં સાઈડમાં લઈ ગયા મેળાથી. પછી ત્યાંથી મારા ખીચામાંથી 2 મોબાઈલ હતા એ લઈ લીધા, પૈસા હતા એ લઈ લીધા. મને ખબર નહીં કે એ લોકો કોણ છે, એ મને ખબર જ નહીં હતી. સવારમાં મારો વિડીયો જે મને ફોન માર્યો એ પછી વિડીયો મેં સવારમાં છોકરા મોબાઈલમાં ટિકટમાં જોઈને ઇન્સ્ટાગ્રામમાં, પછી એમને આ વિડીયો પછી મેં માણસો ઓળખાઈ ગયા. માણસો તેઓના ઇન્સ્ટાગ્રામ શિયાવાના છે, પછી આપણે ગુજરાતી વિસ્તાબદના છે, ખાપાના છે.